ગુજરાત ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર મજાક થઈ રહી છે કે ગુજરાતની ચૂંટણી એ રાહુલ ગાંધીને લીડર બનાવી દીધા અને મૌન રહેતા મનમોહનસિંહને બોલતા કરી દીધા અને આમ જોઈએ તો આ બંને વાત સાચી ઠરી છે. ચૂંટણીને લઈને નિષ્ણાતો સ્પષ્ટ રીતે માની રહ્યા છે કે કોંગ્રેસને રાહુલ સ્વરૂપે તેમનો નવો લીડર મળ્યો છે, જેનો શ્રેય ગુજરાતની ચૂંટણી અને નરેન્દ્ર મોદીને જવો જોઈએ. રાહુલના ઉદયમાં કોનો હાથ? કોણ છે રાહુલમાં આવેલા બદલાવનું કારણ? કોણે બનાવ્યા રાહુલને પપ્પુમાંથી લીડર? કોંગ્રેસ અધ્યક્ષ પદે રાહુલ ગાંધીની તાજપોશી બાદ આ સવાલ ઉઠવા સ્વાભાવિક છે. 2004માં રાજકારણમાં જંપ લાવ્યું એ રાહુલને આખરે 13 વર્ષે કોંગ્રેસ અધ્યક્ષ પદની ખુશી મળી. જોકે અહીં વંશવાદનો આરોપ થઈ રહ્યો છે, પરંતુ ગુજરાતની ચૂંટણીએ રાહુલની ઇમેજ બદલી નાખી છે. આ એ જ રાહુલ ગાંધી છે જે ક્યારેક અપરિપક્વ નિવેદનો આપતા. આ એ જ રાહુલ છે જે સંસદની કાર્યવાહીમાં ઊંઘતા ઝડપાયા. પરંતુ ગુજરાતની ચૂંટણીએ રાહુલની ઇમેજ બદલી નાખી છે. રાહુલના ભાષણો ધારદાર બન્યા છે, વિરોધીઓને જવાબ આપતા અને સવાલ પૂછતા શીખી ગયા છે રાહુલ ગાંધી, અને તેમના આ ઉદયનું કારણ છે નરેન્દ્ર મોદી. પ્રધાનમંત્રી મોદીએ શોધ્યા રાહુલને? રાહુલની બદલાયેલી ઇમેજ પાછળ પીએમ મોદીનો હાથ? ગુજરાતની ચૂંટણીઓ દરમિયાન રાહુલનું મેકઓવર થયું છે, તેમાં કોઈ બેમત નથી. પરંતુ રાહુલના ઉદયની ક્રેડિટ ખાસ પ્રધાનમંત્રીને આપવામાં આવી રહી છે. જો તમે પ્રચાર દરમિયાન પીએમ મોદીના ભાષણો સાંભળ્યા હશે તો તમને ખ્યાલ આવશે કે પીએમ સતત કોંગ્રેસ અને રાહુલ સામે નવા નવા વાર પ્રહાર કરતા રહ્યા. તો રાહુલ પીએમ મોદીને વિકાસ, નોટબંધી અને રોજગારી જેવા મુદ્દાઓ પર સવાલ પૂછતા રહ્યા. પપ્પુ ઇમેજથી બહાર આવી રાહુલ એક મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા છે, જેની ક્રેડિટ ચોક્કસથી ભાજપ અને પીએમ મોદીને જવી જોઈએ, જેમણે રાહુલ ગાંધી પર સતત આક્ષેપો કર્યા. જોકે રાહુલ આ તમામ આક્ષેપો સામે અડગ રહ્યા. તેમણે પ્રહારોનો નીડર બનીને સામનો કર્યો, ખુદ બેઠા થયા અને કોંગ્રેસને પણ બેઠી કરી. 132 વર્ષ જૂની પાર્ટીને તેનો નવો નેતા મળ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓમાં તેને લઈને ભારે ઉત્સાહ છે. ત્યારે રાહુલ ગાંધીને 2019માં પ્રધાનમંત્રી પદના દાવેદાર તરીકે પણ જોવામાં આવી રહ્યા છે. લાલકૃષ્ણ અડવાણીના પૂર્વ સહયોગી 2019માં રાહુલ પ્રધાનમંત્રી બનશે તેવી આગાહી કરી છે. સુધીર કુલકર્ણીએ ટ્વિટર પર રાહુલને શુભેચ્છા પાઠવી છે. લખ્યું છે કે એક નવા નેતાનો ઉદય થયો છે, એવા નેતા જેની ભારતને જરૂર છે, એક નેતા જેની વિચારધારા ગાંધીવાદી રાજનીતિની છે. આદર્શવાદ, રાજકારણ, પ્રેમ, સેવા અને સંવાદની રાજનીતિવાળો નેતા. વધુમાં તેમણે લખ્યું કે આજે હું સંપૂર્ણ રીતે આશ્વસ્ત છું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી પ્રધાનમંત્રી હશે અને તેમને હોવું પણ જોઈએ. સુધીર કુલકર્ણી વરિષ્ઠ પત્રકાર રહી ચૂક્યા છે. તેમણે 13 વર્ષો સુધી ભાજપની સેવા આપી અને 2009માં ભાજપને અલવિદા કર્યું. તેઓ અટલ બિહારી વાજપેયીના સમયમાં પીએમઓમાં સેવા આપી ચૂક્યા છે. કુલકર્ણીને રાહુલમાં પ્રધાનમંત્રી તરીકેના ગુણો દેખાવા માંડ્યા છે. જોકે ખરેખર રાહુલ માટે લાયક છે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ હાલ તો કોંગ્રેસને રાહુલ રૂપે એક નવો તારણહાર મળી ગયો છે, એટલું તો ચોક્કસ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.